જય સ્વામિનારાયણ. આજનો અભ્યાસ ધોરણ 7, વિષય ગુજરાતી, પાઠ 6, ભીખુ. મિત્રો, ગયા તાસમાં આપણે પુનરાવર્તન 1 વિશે ભણ્યા. આજે પાઠ 6, ભીખુ, આપણે જોઈશું. પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અને એમનું ઉપનામ છે ધૂમકેતુ. પાઠનો પ્રકાર છે સંવેદન કથા. હવે આપણે લેખક પરિચય જોઈએ તો ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો પણ તેમણે આપ્યા છે. પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનો પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. આ પાઠની અંદર આપણા દેશની અંદર કેટલી ગરીબી છે એના વિશે કહ્યું છે. ભારતમાં કે કરોડો લોકો છે એ ભૂખ્યા પેટે સૂઈ જાય છે. એમને એકાદ ટંક જેટલું એમને ખાવાનું પણ નસીબ નથી થતું. પ્રસ્તુત પાઠમાં પણ લેખકે ભીખ માંગીને ગુજરાન ચલાવતા એક કુટુંબની વાત અહીંયા કરી છે. ભીખુ એ ભીખ માંગીને એ પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો છે. વહેંચીને ખાવું, પોતે દુઃખ વેઠીને પણ માં અને ભાઈ ભાંડુઓનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેમનામાં જોવા મળે છે. પોતે ભૂખ્યો રહીને પોતાના ભાઈ ભાંડુને ખાવાનું મળે તે માટે પોતે ધરાઈને ખાધું છે એ મા પાસે જૂઠું બોલે છે, છતાં પણ તે અચકાતો નથી. ભીખુના અંતરની આ અમીરાત એના દિલની લાગણી લેખકની કલમે સરસ આલેખન પામી છે. મિત્રો, આ પાઠ છે એની ઘટના છે એ આપણા અમદાવાદ શહેરની છે. લેખક છે અમદાવાદ શહેરની અંદર સાંજના સમયે રસ્તા ઉપર નીકળે છે ત્યારે એને જે જોવા મળે છે એ ઘટના અહીંયા આપણને પાઠરૂપે આપી છે. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મેલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. સાંજનો સમય હતો અને 7 વાગવા આવ્યા હતા. લેખક રસ્તા પર નીકળે છે તો એને શું દેખાય છે કે મિલોના ધુમાડા છે એ નીચે ઉતરતા હોય અને વીજળીની રોશનીને ઝાંખી કરતા હોય એવું દ્રશ્ય એમને દેખાય છે. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠ્ઠારાથી બજાર ભરચક હતું. વાહનો છે એની અવર જવરને કારણે માણસો છે, સાયકલ છે, મોટરગાડી છે, તો એના કારણે બજાર છે એ કેવું હતું? ભરચક હતું. ઠઠ્ઠારાથી બજાર ભરચક હતું એટલે કે બજારમાં ખૂબ ભીડ હતી. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો કારણ કે વાહનોની અવર જવર વધારે છે. તો લેખક છે એ અકસ્માતથી બચવા માટે ક્યાં ચાલતા હતા? ફૂટપાથ પર ચાલતા હતા. એક કંગાલ પર ઇતની રહમ કરો, એક ગરીબ પર આટલી દયા કરો, આવા શબ્દો એમને સંભળાય છે. કંગાલ એટલે ગરીબ. ઇતની રહમ કરો એટલે કે આટલી દયા કરો.
एक गरीब पर आटली दया करो आवा शब्दों एमने संभळाय छे। दर्द थी बोलायेला शब्दों पगने आगळ जता थंभाव्या। पाछा फरीने जोयुं तो हूँ त्रण दरवाजा पासे ऊभो हतो। लेखक जे रस्ता पर निकले छे एने शब्दों संभळाय छे एक कंगाल पर इतनी रहम करो। पोते ऊभा रही जाए छे अने पाछा फरीने जोवे छे तो लेखक क्या हता? त्रण दरवाजा पासे। अमदावादनी अंदर तमने खबर हशे त्रण दरवाजा ज्यां आवे छे ए जग्या पर लेखक छे ए ऊभा हता। फरी ए ज शब्दों संभळाया। मैं डोकू जराक खेंच्यू तो दरवाजा वच्चेनी साकड़ी कमान में एक अत्यंत कंगाल स्त्री बैठी हती। लेखक उभा रहे छे थोड़ीक वार थी ते पोते अवाज तरफ डोकू खेंचे छे तो एने फरी एना ए शब्दों संभळाय छे। दरवाजा वच्चेनी साकड़ी कमान में एटले के साकड़ो रस्तो छे त्यांथी दरवाजानी बराबर वच्चे एक अत्यंत कंगाल स्त्री, कंगाल एटले गरीब, एक गरीब स्त्री त्यां बैठी हती। इतली वारमां तो मने रस्ता वच्चे उभेलो जोईने केटलाक माणसो धक्का मारीने आगळ चाल्या गया हता। आटली वारमां तो लेखक कहे छे કે રસ્તા ઉપર ભીડ થઈ ગઈ અને હું રસ્તાની વચ્ચે ઊભો હતો એટલા માટે લોકો છે એ ધક્કા મારી મારીને આગળ ચાલ્યા ગયા હતા। એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં એટલે કે મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ। રાડ ફાટી જવી એટલે ભયથી ચીસ પડાઈ જવી। લેખક છે એ બરાબર રસ્તા વચ્ચે ચાલતા હતા, સરિયા માર્ગ એટલે કે મુખ્ય માર્ગ ઉપર ચાલતા હતા, ત્યાં એક નાનકડો છોકરો છે એને રસ્તો ઓળંગતા જોવે છે તો એ છોકરાની સામે શું આવતું હતું? મોટર આવતી હતી। તો લેખકે એ છોકરાને જોયો કે છોકરો મૃત્યુના મુખમાં જાય છે। આ જોઈને લેખકની રાડ ફાટી ગઈ। સહજ એ તરફ હું દોડ્યો પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો। લેખક કહે છે એ તરફ હું દોડ્યો, હું એ છોકરાને બચાવવા જાઉં એ પહેલાં શોફર છે, શોફર એટલે કે મોટરનો ડ્રાઈવર, એણે અત્યંત ચાલાકીથી મોટરને બ્રેક મારી અને છોકરાને બચાવી લીધો, ઉગારી લીધો એટલે બચાવી લીધો। ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી। હાંફળી ફાંફળી એટલે ગભરાયેલા અવાજે તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી, હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી। ડ્રાઈવર છે એની માં તરફ ઠપકા ભરી નજર નાખે છે, પોતાની મોટરનું હોર્ન વગાડે છે અને મોટરને આગળ ચલાવી મૂકે છે। લેખક કહે છે હું પાછો હટ્યો, લેખક પાછા હટે છે ત્યાં એક જણા સાથે ભટકાયો એટલે કે એક ભાઈની સાથે પોતે ભટકાઈ જાય છે એટલે કે અથડાઈ જાય છે। માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા। શું હતા એ શબ્દો? એક કંગાલ પર એકની રહમ કરો એટલે કે એક ગરીબ પર આટલી દયા કરો, આના એ શબ્દો લેખકના કાને ત્રીજી વાર સંભળાય છે। એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં, અંધારામાં મેં નજર ફેરવી, તેના પગ પાસે ઉઘાડા શરીરે ત્રણ છોકરા સૂતા હતા। લેખકને એના એ શબ્દો ત્રીજી વાર સંભળાય છે એટલે જે સ્ત્રી ત્યાં બેઠી હતી ત્યાં ખૂણામાં અંધારો હતો, ત્યાં લેખક નજર ફેરવે છે તો એના પગ પાસે ઉઘાડા શરીરે એટલે કે શરીર પણ કપડાં પણ પહેર્યા નથી, ખુલ્લા શરીરે ત્રણ બાળકો છે એ સૂતા હતા ને ખોળામાં એક નાનો બચ્ચો દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું।
એ બાઈ બેઠી હતી એના ખોળામાં એક નાનું બાળક હતું. એ બાળકની આંખો ખુલ્લી હતી અને આવનાર અને જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી એટલે કે બાઈને એમાં શક્તિ હતી નહીં, ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. એ વધારે ગરીબ હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. એની આંખો કેવી હતી? ઊંડી જતી રહી હતી અને આંખોમાંથી તેજ જતું રહ્યું હતું. પરવારી રહ્યું એટલે જતું રહ્યું હતું. મિત્રો, આપણે ઉપવાસ કરીએ કે 2-3 દિવસ આપણને ખાવા ન મળે તો આપણી સ્થિતિ કેવી થાય? આંખો ઊંડી જતી રહી ને, તો ગરીબ લોકો છે એને 3 ટાઈમ ખાવાનું પણ મળતું નથી. એના કારણે, એ બાઈ ગરીબ હતી એના કારણે પોતાની આંખો છે એ કેવી થઈ ગઈ હતી? ઊંડી જતી રહેતી હતી અને આંખોમાંથી તેજ છે એ પણ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. જીવન દોરી એટલે કે જીવન આયુષ્ય, એનું પોતાનું આયુષ્ય છે એ પોતાના બાળકો માટે લંબાવતી હોય એવું એમના ચહેરા પરથી દેખાતું હતું. લેખક કહે છે, મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણીછાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. લેખક કહે છે, એ બાઈને મારે દાનમાં આપવા માટે મેં કોટના ખિસ્સામાં હાથ નાખ્યો, પણ એ ખિસ્સાની અંદર પૈસા હતા નહીં. 2 કલાક પહેલાં જ લેખક કહે છે, એક રાણીછાપ રૂપિયો હતો. પહેલાંના સમયમાં રાણી સિક્કા, જે ચાંદીના સિક્કા હતા, એ ચલણ હતો. તો એ રાણી સિક્કો છે. લેખક કહે છે, ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તો ભોંઠો પડ્યો. માત્ર 3 પૈસા જ હાથમાં આવ્યા. એ રૂપિયામાંથી ખર્ચ એમણે કેટલો કરી નાખ્યો? તો કે 9 આના સિનેમા જોવામાં અને રોકડા 6.25 આના હોટલે ઉપાડી લીધો. 4 આના એટલે 25 પૈસા થાય. તો લેખક કહે છે, 9 આના એમણે સિનેમા જોવા માટે ખર્ચ કર્યો અને 6.25 આના હોટલમાં જમવા માટે ગયા, એટલા માટે ખર્ચો થઈ ગયો. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જ જણ પોષી શકાય એમ છે. લેખક વિચાર કરે છે કે સાધારણ માણસો છે એ પોતાનો ખર્ચો છે એ ઘટાડી દે અને આવા ગરીબ લોકોને મદદ કરે તો એમનું પોષણ થાય એમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. લેખક કહે છે, એ ચિલ્લર હતું. ચિલ્લર એ બાઈના પાત્રમાં દાનમાં મૂકે તો પૈસાનો ખખડાટ થાય અને ખખડાટથી પેલું છોકરું છે, બાળક છે એ બાઈનું, એ જાગે અને ફરી મને સતાવે નહીં, એટલે કે હેરાન ન કરે, એ પહેલાં જ હું દૂર જતો રહ્યો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. અનાયાસે જ એટલે કે સહજ રીતે એ છોકરો છે એ બોલી ઉઠે છે, માં કંઈ ખાવાનું છે? શું છે? લાવજો. એ નાનું બાળક એની માને પૂછે છે કે માં કંઈ ખાવાનું છે? કંઈ ખાવાનું હોય તો લાવ, આવું એની માને પૂછે છે. મિત્રો, અહીંયા ચિત્ર આપ્યું છે. એ ચિત્ર છે એ 3 દરવાજા જે આપણે અમદાવાદમાં આવેલું છે ત્યાંના રસ્તા પાસે જે વિસ્તાર છે એનું ચિત્ર છે. આ ગરીબ સ્ત્રી છે, એના 2-3 બાળકો છે, એને જોડે લઈને બેઠી છે. આ ભીખું છે અને આ લેખક એ અકસ્માતથી બચવા માટે ફૂટપાથ પર ચાલે છે. મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી રાખીશું. આગળનો અભ્યાસ આવતા અંકમાં જોઈશું. હોમવર્કમાં તમારે શબ્દોના અર્થ અને રૂઢિપ્રયોગ પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાના છે. અસ્તો, ફરી મળીશું.